કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં. ધોરણ 3 વિષય ગણિત ગમ્મતની અંદર પ્રકરણ 6 આપલેની ગમ્મત માં આજના વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો કે અહીં આપણને આપેલ એક પેટર્ન પૂર્ણ કરવાની છે. આપણે સૌ પ્રથમ સૂચના વાંચીશું, સમજીશું, ઉદાહરણની સમજૂતી મેળવીશું અને ત્યાર પછી બીજા જે બે બોક્સ આપ્યા છે તેમાં આપણે સંખ્યાઓને ગોઠવવાનો પ્રયત્ન કરીશું. બરાબર, તો સૂચના આપણને આપી છે વિદ્યાર્થી મિત્રો કે ઉદાહરણ મુજબ 1 થી 8 સુધીની સંખ્યાને એવી રીતે ગોઠવો કે જેથી ઊભા બે સ્તંભ અને આડી બે હરોળનો સરવાળો 10 થાય. એક સંખ્યાનો એકથી વધુ વાર ઉપયોગ કરી શકાય. હવે અહીં શું આપ્યું છે આપણને? કોઈ પણ એક સંખ્યા એવી હોય જેનો આપણે વધુ વખત પણ, એકથી વધુ વખત પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર, બીજી એક વસ્તુ કે આ ચોરસ બોક્સની અંદર આ જે ઊભી જે લાઈનો આપી છે તેને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? ઊભા જે હોય એને આપણે સ્તંભ કહીશું અને આડી જે હોય તેને શું કહીશું? હરોળ કહીશું. બરાબર, ઊભા સ્તંભ અને આડી હરોળ માં આપણે 1 થી 8 સુધીની સંખ્યા એવી રીતે ગોઠવવાની છે કે જેનો સરવાળો કેટલો થાય? 10 થાય. બરાબર, અને એકની એક સંખ્યાનું આપણે બીજી વખત પુનરાવર્તન કરી શકીએ છીએ. તો આપણે અહીં ઉદાહરણમાં જોઈએ તો ઉદાહરણની અંદર તમને કઈ કઈ સંખ્યાઓ નજરે પડે છે વિદ્યાર્થી મિત્રો? તો અહીં ઉદાહરણની અંદર આપણને 1, 4 અને 5 આ 3 સંખ્યાઓ નજરે પડે છે. હવે આપણે આ 3 સંખ્યાઓનો સરવાળો કરો તો શું એ સંખ્યાનો સરવાળો 10 થાય છે? આપણે એની ચકાસણી કરીએ તો 1 ને 4 5. બરાબર, અને 5 ને 5 કેટલા થાય? 10 થાય. તો આપણે આ 3 સંખ્યાઓને એવી રીતે અહીં ઉદાહરણમાં ગોઠવીને આપી છે કે જેથી ઊભા બે સ્તંભ અને આડી બે હરોળનો સરવાળો કેટલો થાય છે? 10 થાય છે. બરાબર, તો આપણે જોઈ શકીએ છીએ 1, 4, 5, 4, 5, 4, 1, 1, 4, 5 અને 5, 4, 1 માટે આમાંથી એક સંખ્યા એવી નીકળી વિદ્યાર્થી મિત્રો કે એને વચ્ચે ગોઠવવામાં આવેલી છે. બરાબર, તો હવે આપણે આગળના બે બોક્સ આપણે આ રીતે પૂર્ણ કરીશું. તો તમે 1 થી 8 સુધીમાં એવી કઈ સંખ્યા લેશો કે જેનો સરવાળો 10 થાય? જેમ અહીં આપણને આપી છે કે 1, 4 અને 5, તો 1 થી 8માં એવી કઈ સંખ્યાનો આપણે ઉપયોગ કરી શકીએ કે જેનો સરવાળો 10 થતો હોય વિદ્યાર્થી મિત્રો? તો આપણે સંખ્યા લઈ શકીએ 2, 3, 5. 2, 3 અને 5, તો આ સંખ્યાનો સરવાળો શું 10 થાય? તો 2 વત્તા 3 કેટલા થાય? 5, અને 5માં 5 ઉમેરતા 10 થાય. તો આપણે આ 3 સંખ્યાઓને આ બોક્સની અંદર ગોઠવવાની છે. બરાબર, તો આપણે શરૂઆત કરીએ કે 2, 3, 5. બરાબર, હવે અહીં 3 ક્યાં આવ્યા? વચ્ચે આવ્યા. માટે આપણે ઉદાહરણમાં જોઈ શકીએ છીએ કે 4 દરેક વખતે ક્યાં ગોઠવેલા છે? વચ્ચેના ખાનામાં. તો સૌ પ્રથમ આપણે એ પ્રમાણે 3 વચ્ચે મૂકી દઈ શકીએ. બરાબર, હવે 3 વચ્ચે મૂકી લીધા તો હવે આ પહેલા સ્તંભની અંદર ખૂટતી સંખ્યા કઈ છે? 2 અને 3, 5. 5માં 5 ઉમેરતા શું આવશે? 10 આવશે. હવે અહીં 5 અને 3, 8. તો 8માં 2 ઉમેરતા શું થશે? 10 થશે. બરાબર, તો આપણે આ પ્રમાણે બીજું બોક્સ પૂર્ણ કરી શકીએ. જોઈએ આગળ ત્રીજું બોક્સ. તો ત્રીજા બોક્સના અંદર પણ આપણે 1 થી 8 સુધીની એવી કઈ સંખ્યા લઈ શકીએ કે જેનો સરવાળો 10 થાય વિદ્યાર્થી મિત્રો? હવે તો તમને ખ્યાલ આવ્યો જ હશે. તો કઈ સંખ્યા હોઈ શકે એ? 1, 3,
छ, एक ने त्रण चार, चार मा छ उमेरिए तो आठ थाय। बराबर विद्यार्थी मित्रों, तो आपणे आ त्रीजा बॉक्स नी अंदर कई संख्यानो उपयोग करीशुं? एक, त्रण अने छ नो उपयोग करीशुं। तो आपणे अहीं सौ प्रथम गोठवीए, एक त्रण अने छ। तो अमे आगळना बे बॉक्स नी આગળના બે બોક્સમાં કર્યું એ જ પ્રમાણે, તો આપણે અહીં વચ્ચે કયો અંક મૂક્યો? ત્રણ। તો આડી હરોળ અને ઊભા સ્તંભમાં ત્રણ શું કરીશું? વચ્ચે ગોઠવીશું। હવે જોઈએ ત્રણને એક, ચાર। તો ચારમાં છ ઉમેરતા શું થશે સરવાળો? દસ થશે। છ ને ત્રણ નવ, નવમાં એક ઉમેરતા સરવાળો કેટલો થાય? દસ થાય। બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આપણે આ પ્રમાણે બોક્સની પેટર્ન પૂર્ણ કરી શકીએ છીએ। તો આપણે હમણાં જ સમજ્યા, એ જ પ્રમાણેનો એવો જ બીજો એક પ્રશ્ન સમજીએ વિદ્યાર્થી મિત્રો, કે ઉદાહરણ મુજબ એક થી સાત સુધી સંખ્યાને એવી રીતે ગોઠવો કે જેથી બે સ્તંભ ઉભાગ શું કહેવાશે? સ્તંભ। અને આડી હરોળનો સરવાળો કેટલો થાય? નવ થાય। બરાબર, અને એક નોંધ, એક સૂચના આપેલી છે કે એક સંખ્યાનો એકથી વધુ વાર આપણે શું કરી શકીએ છીએ? ઉપયોગ કરી શકીએ છીએ। તો આપણને અહીં સમજાવેલું છે એ પ્રમાણે આપણે ઉદાહરણ જોઈએ પહેલાં, કે ઉદાહરણમાં આપણને કયા ત્રણ અંકો આપ્યા છે વિદ્યાર્થી મિત્રો? બે, ચાર અને ત્રણ। તો શું આ ત્રણ અંકોનો સરવાળો નવ થાય? તો આપણે જોઈએ બે ને ચાર છ, છમાં ત્રણ ઉમેરો તો કેટલા થાય? નવ થાય। તો એ પ્રમાણે સંખ્યા ગોઠવેલી છે, અને ચાર જે બેકી સંખ્યા છે તેને વચ્ચે ગોઠવેલા છે। સૌથી મોટી સંખ્યા ક્યાં ગોઠવી છે વિદ્યાર્થી મિત્રો? વચમાં ગોઠવી છે। બરાબર, તો એ જ પ્રમાણે આપણે આગળ બીજી સંખ્યા જોઈએ। તો અહીં આપણે જોઈએ કે એકથી સાત સુધીની એવી બીજી ત્રણ કઈ સંખ્યા તમે લેશો કે જેનો સરવાળો નવ થાય વિદ્યાર્થી મિત્રો? તો એ સંખ્યા આપણે લઈશું એક, પાંચ અને ત્રણ। બરાબર, તો એકને પાંચ, છ અને છમાં ત્રણ ઉમેરીએ તો કેટલા થાય? નવ થાય। તો એક, પાંચ અને ત્રણનો ઉપયોગ કરીને આપણે શું કરીશું? સંખ્યા ગોઠવી અને બોક્સની પેટર્ન પૂર્ણ કરીશું। હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે બે, ચાર અને ત્રણમાં સૌથી મોટી સંખ્યા આપણને અહીં વચ્ચે ગોઠવેલી છે। તો અહીં એક, પાંચ અને ત્રણમાં સૌથી મોટા કયા છે? પાંચ છે। તો આપણે શું કરીશું? એ પાંચ વચ્ચે મૂકીશું, કે એક, પાંચ અને ત્રણ। બરાબર, તો આડા હરોળ અને ઊભા સ્તંભમાં પાંચ વચ્ચે મૂક્યા। હવે બાકીના ખૂટતા અંક ગોઠવીએ, તો એક અને પાંચ છ, છમાં ત્રણ ઉમેરીએ તો કેટલા થાય? નવ થાય। બરાબર, ત્રણ ને પાંચ આઠ, અને આઠમાં એક ઉમેરતા નવ થયા। તો આ પ્રમાણે આપણે બોક્સની પેટર્ન પૂર્ણ કરી। હવે આગળ છે બીજું બોક્સ, તો એમાં આપણે એકથી સાત સુધીની કઈ સંખ્યા લઈ શકીશું વિદ્યાર્થી મિત્રો કે જેનો સરવાળો નવ થશે? તો એના માટે આપણે ઉપયોગ કરીશું એક, બે અને છ। એક ને બે ત્રણ, ત્રણમાં છ ઉમેરતા નવ થાય। તો આપણે હવે એ સંખ્યાને ગોઠવીએ, તો આગળ બે ઉદાહરણ સમજ્યા એ પ્રમાણે આપણે સૌથી મોટી સંખ્યાને ક્યાં મૂકી છે? વચ્ચે મૂકી છે। તો આપણે એક, બે અને છમાં મોટી સંખ્યા કઈ છે? છ। તો એ છને આપણે ક્યાં ગોઠવીશું સૌ પ્રથમ? વચ્ચે, એટલે કે એક, છ અને બે। તો છ દર વખતે શું કરીશું? ઊભા સ્તંભ અને આડી હરોળમાં વચ્ચે ગોઠવીશું। બરાબર, એક ને છ સાત, સાતમાં બે ઉમેરતા કેટલા થશે? નવ થશે। છ ને બે આઠ, અને આઠમાં એક ઉમેરતા નવ થાય। તો આ પ્રમાણે આપણે આ બોક્સની પેટર્નો પૂર્ણ કરી શકીએ છીએ।
तो विद्यार्थी मित्रों हवे जोईए आपणे एवा ज चौरस बॉक्सवाळी एक बीजी पेटर्न बराबर। हवे आमां आपणने सूचना आपी छे कि उदाहरण मुजब 2-10 संख्याने एवी रीते गोठवो कि जेथी आड़ी ऊभी अने त्रासी हरोळनो सरवाळो 18 थाय। कई संख्या? 2-10 सुधीनी संख्या अने सरवाळो केटलो थवो जोईए? 18 थवो जोईए बराबर। आड़ी हरोळ ऊभी ऊभा स्तंभ आड़ी हरोळ अने त्रासी हरोळ बधा जनो सरवाळो केटलो थवो जोईए? 18 थवो जोईए। एटले के ऊभा 3-3 स्तंभ आड़ी 3-3 हरोळ अने त्रासी बने हरोळ नो सरवाळो केटलो थवो जोईए विद्यार्थी मित्रों? 18 थवो जोईए। तो आपणे अहीं आ उदाहरण जोईए कि 9-2 केटला थाय? 11। 11માં 7 ઉમેરતા 18। 6-4 10। 10-8 18। 5-10 15। 15-3 કેટલા થાય? 18 થાય બરાબર। આપણે આડી હરોળો જોઈ, હવે ઊભા સ્તંભ જોઈએ તો 5-4 9। 9-9 કેટલા થાય? 18 થાય। 10-6 16। 16-2 18 બરાબર। હવે 7-8 15। 15-3 કેટલા થાય? 18 થાય। તો ઊભા 3 સ્તંભોનો સરવાળો પણ 18 થયો। હવે જોઈએ આપણે 3-2 હરોળો, તો 3 હરોળ જોઈએ કે 6-3 9, 9-9 18 બરાબર। પછી છે 6-5 11, 11માં 7 ઉમેરતા 18। તો બધી જ બાજુઓનો સરવાળો કેટલો થયો છે વિદ્યાર્થી મિત્રો? 18 થયો। તો આપણે અંદર આપેલી જ છે કે 2-10 સુધીની સંખ્યાને સરવાળો 18। તો આપણે અહીંયા ચોરસ બોક્સની અંદર 2-3-4-5-6-7-8-9-10 તો આટલી સંખ્યાઓ આપેલી જ છે। તો આપણે શું કરવાનું છે? આની આ જ સંખ્યાને પુનરાવર્તિત કરવાની છે, પણ તેના શું કરીશું? આપણે સ્થાન ફેરફાર કરીશું બરાબર। કે ઊભી હરોળ જે છે, ઊભા જે સ્તંભ છે એને આડી હરોળમાં લઈ જઈ શકીએ, આડી હરોળમાં જે હોય એને ઊભા સ્તંભમાં પણ ગોઠવીને આપણે પેટર્ન પૂર્ણ કરી શકીએ બરાબર। તો આપણે હવે બાકીના જે 2 ચોરસ છે એની પેટર્ન પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું। તો સૌ પ્રથમ આપણે મૂકીશું સંખ્યા 7-8-3। તો સંખ્યા 7-8-3। હવે 8-7-15, 15-3 કેટલા થશે? 18 થશે। પછી જોઈએ 8-6-4, તો 6-4 10-8 કેટલા થાય? 18 થાય। 3-10-5, 3-10-13, 13-5 ઉમેરતા કેટલા થશે? 18 થશે। તો આપણે આડી હરોળ તો ચકાસી, હવે ઊભા સ્તંભ જોઈએ વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો અહીં એક ભૂલ થઈ છે કે 7-8-3, પછી અહીં આવે છે 2 બરાબર। એક ભૂલ થઈ છે આપણે 2-6 અને અહીં આવશે 10, પછી અહીં આવશે 9-4-5। આ પ્રમાણે આપણે થોડીક સંખ્યાનો ફેરફાર કરવો પડશે બરાબર વિદ્યાર્થી મિત્રો। તો આપણે ફરી એકવાર ચકાસણી કરી લઈએ કે 8-7 15-3 18, 6-2 8, 8-10 18, 9-4 કેટલા થાય? 13, 13-5 18। આડી હરોળો આપણી પૂર્ણ થઈ ગઈ। પછી જોઈએ ઊભા સ્તંભ, તો 10-5 15-3 18 બરાબર। 6-8 કેટલા થાય? 14, 14-4 18, 7-2 9, 9-9 18। હવે 3 હરોળો જોઈએ, તો 6-5 કેટલા થાય? 6-5 11, 11-7 ઉમેરતા 18 થાય બરાબર। 9-6 15, 15-3 ઉમેરતા કેટલા થશે? 18 થશે। એટલે કે આડી 3 હરોળ વત્તા ઊભા 3 સ્તંભ વત્તા 3-2 હરોળ બધાનો સરવાળો કેટલો થયો વિદ્યાર્થી મિત્રો? 18 થયો। હવે જોઈએ આપણે છેલ્લું એક ચોરસ બોક્સ જે બાકી છે એ, તો એમાં આપણે સંખ્યાઓ ગોઠવીશું કે સૌ પ્રથમ 7-2-9, તો 9-2 11-7 કેટલા થાય? 18 થાય।
પછી જોઈએ આઠ છ અને ચાર, તો આઠ ને છ ચૌદ ને ચાર અઢાર, બરાબર. પછી છે ત્રણ દસ અને પાંચ, તો દસ ને પાંચ પંદર ને ત્રણ કેટલા થાય? અઢાર થાય. હવે ઊભા સ્તંભની ચકાસણી કરીએ વિદ્યાર્થી મિત્રો, તો સાત ને આઠ પંદર, પંદર ને ત્રણ કેટલા થશે? અઢાર થશે. દસ ને છ સોળ, સોળ ને બે અઢાર, બરાબર. ચાર ને પાંચ નવ, અને નવમાં નવ ઉમેરતા અઢાર. હવે ત્રાસી બંને હરોળો જોઈએ, તો છ અને સાત કેટલા થાય? તેર. તેર ને પાંચ અઢાર, નવ ને છ પંદર, પંદર ને ત્રણ કેટલા થશે? અઢાર થશે, બરાબર. તો આ ચોરસ બોક્સની અંદર પણ ત્રણ હરોળ, ત્રણ સ્તંભ અને બે ત્રાસી હરોળનો સરવાળો કેટલો થાય છે વિદ્યાર્થી મિત્રો? અઢાર જ થાય છે. માટે આ પ્રમાણે આપણી આડી, ઊભી અને ત્રાસી હરોળોનો સરવાળો અઢાર મેળવી શકીએ છીએ, બરાબર. તો આ પ્રમાણે આપણે અહીં સમજાવેલા આ ચોરસ બોક્સની પેટર્ન સૌ પ્રથમ તમારે તમારી નોટબુકની અંદર લખવાની રહેશે, અને ત્યારબાદ સ્વાપુથીની અંદર પૂર્ણ કરવાની રહેશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ.